આપણે સંગઠનના 600 પૂરી ઓકે હવે સ્ટાર્ટ કરીએ જો ઓકે તો આજે છે ને પહેલા આપણે નાનકડી વાત કહી દઈએ કે એના વગર આપણે પ્રેક્ટિકલ સોરી સંગઠન જેવી સંગઠન આવશે તો એ નાનકડી વાત આપણે આટલામાં કરશું પછી અહીંયા સંકરણનો ફોર્મેટ આવશે આપણે કેટકા પૂછાય કા એક એક માર્કના એમસીક્યુ બધું આવે એટલે આ પ્રશ્ન જે છે એ કેટલી બધી રીતે તમને પૂછી શકાશે આવા દસેક જેટલા સંકરણ આપણે શીખવાના છે કેટલા વિભાગ દસેક જેટલા શીખશો ને હવે છોકરા આપણે પેલું સંકરણ શીખવું છે ML4 માટે શેના માટે ML4 ML4 નો મતલબ એવો થયો એક ધાતુ છે અને ચાર લિગેન્ડ્સ જોડવાના છે આપણે કેટલા લિગેન્ડ્સ ચાર તો આની ત્રણ શક્યતા છે કેટલી શક્યતા ત્રણ શક્યતા છે ચલો કઈ કઈ ત્રણ શક્યતા છે એક sp3 સંકરણ એક dsp2 સંકરણ અને એક નિકલની ઝીરો ઓક્સિડેશન અવસ્થા આ ત્રણ શક્યતા થઈ સોધી વિભાન ત્રણ શક્યતા છે હવે આ જે ત્રણ શક્યતા છે એની જો આપણે વાત કરીએ તો એને આપણે જે છે એ વ્યવસ્થિત ડિટેલમાં શીખીએ પહેલા કેમ કે આના ઉપરથી જ બધું આવડવાનું છે તો એને મોટું શીખાય ને એનો કેમ ભણવા લખી શીખવું જોઈએ આપણે ચાલો જો તો પહેલું આપણે ML4 ની જો વાત કરીએ તો જગ્રમ એની ત્રણ શક્યતા આપણે કીધી કેટલી શક્યતા ત્રણ કઈ કઈ ત્રણ તો ભૂલી ગયો પાછો sp3 સંકરણ વેરી ગુડ dsp2 સંકરણ જો તો તમે dsp2 સંકરણ કે હેબળું છે કે હેબળું તમને કોઈલા છે cis અને ટ્રાન્સ વાળું શીખાયું કે અમે લખાયું હોય cis પ્રેની વખતે બરાબર ચાલો તો આ બધું જે સંકરણ થાય છે ને એનો આધાર હોય લિગેન્ડ્સ ની પ્રબળતા ઉપર એના ઉપર હોય લિગેન્ડ્સ ની પ્રબળતા ઓય હવે આલો બધું શીખડાવું છું પહેલે લિગેન્ડ્સ ની પ્રબળતા બેબર આપણું બજાય લિગેન્ડ્સ કેટલા પ્રકારના છે બે પ્રકાર કયા કયા બે તો કે એકને કહેવાય પ્રબળ લિગેન્ડ્સ અને એકને શું કહેવાય નિર્બળ લિગેન્ડ્સ હવે આવડો તો પ્રબળ અને નિર્બળ લિગેન્ડ્સ ની જો વાત કરીએ છોકરાઓ તો એમાં પ્રબળમાં ત્રણ લેશો કાર્બોનિલ સાયનાઇડ અને એમોનિયા નિર્બળમાં પણ ત્રણ લેશો H2O એના પછી આવશે ફ્લોરિન અને એના પછી આવશે ક્લોરિન જો ક્લોરિન ની ઇલેક્ટ્રોન દાન કરવાની વૃત્તિ છે ને ફ્લોરિન કરતા ઓછી હોય કેમ કે ક્લોરિન માઇનસ બની ગયો ને ઈ ક્લોરિન માઇનસ નો મતલબ થાય એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કેવી હોય વધારે અને જો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધારે હોય ને એનો મતલબ એવો છે એની જો દ્વિધ્રુવીય ચાક માત્રાનું મૂલ્ય વધી જાય તમારો ક્રમ હતો ને CH3M CH3CN CH3Br CH3I એમાં પહેલા કોણ લખતા આપણે CH3Cl લખતા પછી CH3M પછી Br અને પછી I કરતા બરાબર એના કારણે કે ક્લોરિન માઇનસ ની ઇલેક્ટ્રોન દાન કરવાની વૃદ્ધિ ઓછી હોય હવે સાંભળો જો તો આ બે પ્રકારના આપણી પાસે લિગેન્ડ્સ છે તો અહીંયા જો આ જે sp3 સંકરણ થયું ને છોકરા અહીંયા કયું સંકરણ થયું sp3 સંકરણ તો sp3 સંકરણનો મતલબ એવો થયો આ નિર્બળ લિગેન્ડ્સ ના કારણે બને છે કોના કારણે નિર્બળ શું કામ ખબર છે કારણ કે આ નિર્બળ લિગેન્ડ્સ ઇલેક્ટ્રોન ની ફેર ગોઠવણી કરી શકતા નથી એનો મતલબ એવો થયો કે તમારી પાસે કક્ષકો વધારાની ખાલી હોય ને એમાં જવાનું તો અહીંયા જોવા જોઈએ sp3 સંકરણ છે કઈ કક્ષક જોશે તમારે તો કે એક જોશે 4s
અને ત્રણ કઈ જોશે 4p આટલી કક્ષકો સંકરણમાં વપરાશે કેટલી કક્ષકો 4s 4p કક્ષકો અને જો sp3 સંકરણ થાય તો આકાર કયો બને બોલો બોલો શામ ચતુષ્ફલકીય ઈ કોઈ થી બદલાય નહીં તો હવે dsp2 સંકરણ થયો ને તો તમારે જો d કક્ષક ને ખાલી કરવી પડે d કક્ષક તો એમ નમ તો ખાલી થાય નહીં વિભવ કોણ જોઈએ પ્રબળ લિગેન્ડ્સ જોઈએ તો પ્રબળ લિગેન્ડ્સ આવે તો શું કરે કક્ષકો ખાલી કરાવવા આવે ને તો કક્ષકો ખાલી ક્યારે થાય છોકરાઓ ઇલેક્ટ્રોન ની ફેર ગોઠવણી કરી શકે છે આ શું કરશે ગમે વાળીને કક્ષકોને ખાલી કરી આવશે હવે સાંભળો તો તો કઈ કઈ કક્ષકો તમારે જોશે તો યાદ રાખવાનું પહેલી d 3d શું યાદ રાખવાનું પહેલી d 3d અને છેલ્લી d 4d પહેલા જે d કક્ષક આવે હંમેશા કઈ હોય 3d પાછળ આવતી હોય એ કઈ હંમેશા 4d તો એનો મતલબ એવો થયો કઈ કઈ કક્ષક જોય 3d જોય તો કે હા 4s જોય તો કે હા 4p જોય તો કે હા આ બધું જોયો આપણે વિભાગ ચાલો અને અમે આકાર કયો હોય ઓય ચકા સમતલીય સમચોરસ હોય એમ કે લાલા જવાબ કરો સીસ ને ટ્રાન્સ નો લખાયું એમ આપણે કીધું તો ને કે સમતલીય સમચોરસ હોય તો તમે સીસ અને ટ્રાન્સ બનાવી શકો સમચતુષ્ફલકમાં બનાવી શકાય નહીં આપણે એવું કીધું તો કે sp3 સંકરણ થતું હોય ને ત્યાં સીસ અને ટ્રાન્સ બનશે નહીં એટલે નાનકડી શરત લખાવી શરત શું છે વાંચો નહીં નાનકડી શરત શું છે પ્રત્યેની વસ્તુ છે ને પેપરની વાંચવું પડે આપણે શું છે શરત વાંચો ઓછામાં ઓછા એવો શબ્દ હોય પ્રશ્ન શું છે વાંચો જોઈએ ઓછામાં ઓછા બે પ્રબળ લિગેન્ડ્સ જોઈએ લેગું છે તો આ જો જો વિભાગ કેમ કે dsp2 સંકરણ ક્યારે થશે ખબર છે પ્રબળ લિગેન્ડ થશે ને ત્યારે ક્યારે થશે પ્રબળ હવે એને ઉદાહરણ લખાયું છે જો જો કયું ઉદાહરણ તો સીસ પ્લેટિન જો જો સીસ પ્લેટિન માં કયા લિગેન્ડ્સ લખાયા છે એમોનિયા ને ક્લોરીન તો એમોનિયા કેવો છે થઈ ગયું શરત નું પાલન તો એમાં પ્રબળ લિગેન્ડ્સ જોય હું જોય પ્રબળ લિગેન્ડ્સ જોય જે મેમ્બર પ્રબળ લિગેન્ડ્સ એમોનિયા કેટલા છે લખાયું છે ઓછામાં ઓછા બે જોય કેમ કે ઓછામાં ઓછા બે પ્રબળ હોય ને તો જ કયું સંકરણ થાય dsp2 તો ક્લિયર થાય તમે જો તમે સમજો તો જ શું થાય dsp2 સંકરણ હવે dsp2 સંકરણ થાય ને વિભવ તો જ કયો આકાર બને પણ ચોરસ બન્યો તો જ તમે બેને બાજુમાં કે બેને સામે લખી શકો કે નહીં સમજાણો સમચતુષ્ફલક જે હોય તો હું ક્યાં લખવા જાઉં તો હું બાજુ બાજુ ક્યાં લખવા જાઉં ખ્યાલ આવે છે તો બાજુ બાજુ ન આવે એટલા માટે આ જો તમે બધી બધી વસ્તુ તમને અહીંયા ભૌમિતિક સંગઠકતામાં જોવા મળશે ખ્યાલ આવી જશે આટલો નિકલની ઝીરો ઓક્સિડેશન અવસ્થા નિકલની ઝીરો ઓક્સિડેશન અવસ્થા હોય Ml4 હોય તો સંકરણ ફરજિયાત કયું થાય sp3 સાંભળજો બંધારણ કેવું હોવું જોઈએ Mn4 તો સંકરણ કયું થાય sp3 પછી હું પ્રબળ લિગેન્ડ્સ લઉં કે નિર્બળ લિગેન્ડ્સ લઉં એનાથી કાઈ ફેર પડવાનો નથી સમજણ પડી ગઈ તમે પ્રબળ લિગેન્ડ્સ લ્યો કે નિર્બળ લિગેન્ડ્સ લ્યો એનાથી કોઈ જ ફેર પડતો નથી એનાથી કોઈ ફેર પડતો નથી નિકલ 0 Mn4 તો ફરજિયાત કયું સંકરણ થાય sp3 આ વસ્તુ છે ને યાદ રાખવાની છે છોકરા શું કરવાની છે યાદ રાખ આ યાદ રાખશો કે નહીં તો આપણને સંકરણ બધા સેલા સેલા લાગશે બરાબર બધું આના ઉપરથી જ આવશે બધી વસ્તુ આના ઉપરથી બરાબર 5-6 જે છે એ બધા આના ઉપરથી જ આવશે પાછળના આના ઉપરથી જ આવશે બરાબર ચાલો હવે માની લ્યો કે મારી પાસે ML6 બંધારણ છે છોકરા કયું ML6 તો પાછું પણ તમે જો ML6 વાળું સંગઠકતા જો વાંચો લખાણ બધું મેં કરાયું છે આ વખતે એક પણ વસ્તુ જે છે એ થાય છે હોય છે બધું લખશું વાંચો જો ML6 માં શું લખાયું છે બોલો બોલો હરખું બોલો વ્યવસ્થિત sp3
D2 SP3 મતલબ બે પ્રકારના સંકરણ બેયનો આકાર કેવો છે યસ બેયનો આકાર અષ્ટફલકીય છે તો મે લખાયું છે કે પ્રબળ કે નિર્બળ કોઈ પણ લિગેન્ડ હાલે તો પ્રબળ કે નિર્બળ કોઈ પણ લિગેન્ડ હાલે કેમ કે આપણે તો આકારથી કામ હતો ને આપણે ML6 માં કામ કોનું હતું આકારનું તો અષ્ટફલકીય આકાર કોનાથી બને આનાથી બને આનાથી બને તો બેયથી બની ઓકે પણ આ હવે જો મને શબ્દ કયો હોય પ્રો બેબન કે પાછળ ડી હોય તો કઈ 4D અને આગળ ડી હોય તો કઈ 3D તો આના સિવાય કઈ કક્ષક હોય દી 4S 4B આમાં કઈ વધશે 4S 4B સેમ વસ્તુ ક્લિયર સમજણ પડી ગઈ જો આમાં કઈ કક્ષક આવશે 4S 4B અને 4D આમાં કઈ આવશે 3D પછી 4S 4B તો એનો મતલબ અહીંયા જો તમે ડી કક્ષકને ખાલી ન કરી એકા હુકમ ખાલી ન થાય નિર્બળ લિગેન્ડ છે ને સુકામ ખાલી ન થાય નિર્બળ અહીંયા જો 3D કક્ષક ખાલી થઈ અહીંયા પણ 3D કક્ષક ખાલી થઈ સુકામ ખાલી થઈ પ્રબળ લિગેન્ડ છે એટલા માટે ટપા પડે છે સમજાય છે ને પ્રબળ લિગેન્ડ છે એટલે શું કરશે ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી કરશે તો અહીંયા ઇલેક્ટ્રોન ની ફેર ગોઠવણી થાય અહીંયા થાય ઇલેક્ટ્રોન ની ફેર ગોઠવણી થશે હવે સમજાણો કે આવી ગયો તો હવે આપણે જે છે આ બે વસ્તુને આધારે જે છે આગળ વધવાનું છે તો એના માટે તમને એક નાનકડી વસ્તુ આવડવી જોઈએ શું આવડવી જોઈએ
બધામાં હું કરના મારો અને એકદમ સેલું સેલું છે હવે કે હવે 21 નંબર છે ને 21 નંબર તો લખો 21 નંબર જો આ બગડો ના એકડો થઈ ગયો એક મિન આ બાવી જો એકડો બાવી આ 23 જો થઈ ગયું 23 આ 24 જો થઈ ગયું 24 આ નો પડતો નો થાય નો થાય ઓ વાંધો નહીં ઓકે એક ઇલેક્ટ્રિક ઉપર વાળી ક્યાં જતો રહે બી કક્ષક હાલો 25 નંબર એટલે શું કરવાનો 25 26 હોય તો 26 27 હોય તો 27 28 હોય તો 28 29 હોય તો 9 થાય 9 થાય બસ અહીંયા આવતા કોપર ક્રોમિયમ અને કોપરમાં એવું થતું નથી અને 30 હોય તો શું કરવાનું 30 બે ને 10 કેટલા થાય 30 સંકરણ આપણે પેલું શીખશો
ચાલો આટલી વસ્તુ કરવાની છે બરાબર ચાલો હવે જો પહેલા તમે લખી નાખો બધું એ હા દર વખતે આટલા 13 મુદ્દા થશે ટોટલ 6 લાખ વખત કરવાના છે અને છોટું છોટું લખવાનું બે પન્નામાં લખવાનું છે ચાર નંબર પ્રશ્ન પૂછે તો બે પન્ના ભરાવા જોઈએ ને સંપર્ક સંદર્ભથી એક પક્ષ ના મળી જગ્યા રાખજો અહીં તો થઈ જશે એવું દસમાં આપણો
હવે ધાતુ આયન કોણ છે નિકલ પ્લસ 2 તો એનો મતલબ બે ઇલેક્ટ્રોન દૂર છેમાંથી થાય હંમેશા 4s માંથી બહારની કક્ષકમાંથી હંમેશા ઇલેક્ટ્રોન છૂટા પડે તો અહીંયા શું આવશે આર્ગોન કમ્પ્લીટ 3d8 4s 0 હવે મારે આનો સંકરણ સમજાવવાનું છે તો સંકરણ સમજાવતી ઇલેક્ટ્રોન છે એટલે શું થયું તો કે ભાઈ પહેલા લખો નિકલ પ્લસ 2 અહીંયા કોણ આવશે આર્ગોન આર્ગોન પછી કોણ આવશે 3d અને 3d ની બાજુમાં કોણ આવશે 4s 4s ની બાજુમાં કોણ આવશે 4p આવો 3d માં કેટલા ઇલેક્ટ્રોન 1 2 3 4 5 અહીંયા એક કક્ષક અહીંયા ત્રણ કક્ષક આમાં કેટલા ઇલેક્ટ્રોન કીધા વિભવ 1 2 3 4 5 6 7 અને 8 હવે તમારે કેટલી 3d કક્ષકની જરૂર છે તમારે 3d કક્ષક કેટલી જોઈ છે 1 અહીંયા જો સંકરણ કેમ ગયો આપણો વાર્યો મારે d કક્ષક કેટલી જોઈ 1 4s કક્ષક કેટલી જોઈ 1 4p કક્ષક કેટલી જોઈ 2 જોવો જોઈએ જેટલી કક્ષકો જોઈ છે એટલી કક્ષક ખાલી છે તમારી 3d કક્ષક એ આખી ખાલી જોઈ છે ખાલી છે નથી તો એનો મતલબ આપણી પાસે કોણ છે સાયનાઇડ સાયનાઇડ કેવો છે પ્રબળ પ્રબળ હોય તો શું કરે ઇલેક્ટ્રોનની ફેરગોઠવણી કરાવી શકે તો કે આ કરાવી શકે એ શું કરશે આ ઇલેક્ટ્રોનને ઉપાડીને ક્યાં મૂકી દેશે બાજુ ઇલેક્ટ્રોનને ઉપાડીને ક્યાં મૂકી દેશે બાજુમાં શું કામ બાજુમાં મૂકી દે એ પ્રબળ છે એ ખાલી કરાવી શકે છે તો હવે તમે જુઓ છોકરા હવે આપણી પાસે ડી કક્ષક જે છે એમાં કેટલી કક્ષક રહે હવે એક અહીંયા કોણ આવી ગયું 4s અહીંયા કોણ આવી ગયું 4p હવે જે હું લખું છું એ બધું કોના માટે લખીશ NiCN4 2 માટે તો હવે જો છોકરાઓ આમાં મારી પાસે કેટલા ઇલેક્ટ્રોન હતા 8 1 2 3 4 5 6 7 અને 8 મારી ખાલી કેટલી જોઈતી હતી 3d છે 3d ખાલી હવે તો કે આ છે હવે કરો ઇલેક્ટ્રોન નો દાન ચાલો 4s કક્ષક ખાલી છે તો કે આ છે કરો ઇલેક્ટ્રોન નું દાન 4p કેટલી જોઈ છે 2 2 કક્ષક ખાલી છે તો કે આ ખાલી છે કરો ઇલેક્ટ્રોન નું દાન કોણ આવે છે ઇલેક્ટ્રોન નું દાન કરવા કોણ આવે છે સાયનાઇડ કઈ કઈ જગ્યાએ ઇલેક્ટ્રોન નું દાન કર્યું ભાઈબંધ જોવો જોઈએ કઈ કઈ જગ્યાએ દાન કર્યું 3d માં કર્યું 4s માં કર્યું 4p માં કર્યું કેટલી કેટલી વખત કર્યો 1 1 અને 2 તો કયું સંકરણ બની ગયો BSP2 સંકરણ બની ગયો તો સંકરણ કોણે નક્કી કર્યો BSP2 ઇલેક્ટ્રોન નું દાન થયું એટલે હવે કયો બેટા કયું સંકરણ બનાવ્યું આપણે BSP2 સંકરણ તો કયો આકાર બને સમતલીય સમચોરસ જો સમતલીય સમચોરસ હોય તો બંધકોણ કેટલા ના હોય 90 ચોરસમાં કેટલા ખૂણા હોય 90 ના ચુંબકીય ગુણધર્મ શીખડાવશો ચાલો જો ભાઈબંધ તમારી પાસે કોઈ પણ કક્ષકમાં આવા ઇલેક્ટ્રોન હોય તેને શું કહેવાય યુગ્મિત અને આવા ઇલેક્ટ્રોન હોય તેને શું કહેવાય અયુગ્મિત જો યુગ્મિત હોય તો શું કહેવાય પ્રતિચુંબકીય કહેવાય શું કહેવાય પ્રતિચુંબકીય અયુગ્મિત હોય તો અનુચુંબકીય ઓકે ચાલો તો અહીંયા કેવું છે પ્રતિચુંબકીય અને એ હંમેશા છોકરાઓ ક્યાં જોવાનું ખબર છે અહીંયા જોવાનું હો અહીંયા અહીંયા નો જોતા નીચે અહીંયા અહીંયા તો અનુચુંબકીય જ હશે સંકરણમાં જોવાનું અહીંયા જોવો જોઈએ કેવા ઇલેક્ટ્રોન છે બધે બધા યુગ્મિત હવે આમાં ચુંબકીય ચાક માત્ર જે છે એનું મૂલ્ય કેટલું થઈ જાય 0 તો ક્યાંથી 0 થયું એ આવતીકાલે ખબર પડશે શું કામ કેમ આપણે ગોતવા માટે સૂત્ર છે સૂત્રની જરૂર ક્યારે પડશે આવતીકાલે તો અહીંયા ચુંબકીય ચાક માત્ર μ બરાબર શું આવશે 0.0 બોહર મેગ્નેટોન શું આવશે 0.0 બોહર મેગ્નેટોન ક્યાંથી આવ્યું અહીંથી આવ્યું μ બરાબર અંડર રૂટ n n+2 બોહર મેગ્નેટોન જ્યાં n બરાબર અયુગ્મિત ઇલેક્ટ્રોન તમારી પાસે કેટલા ઇલેક્ટ્રોન અયુગ્મિત છે એ કઈ નથી તો n ની કિંમત 0 મૂકો જોઈએ
લખી નાખવાનું છે, દોરવાનું થોડું છે, એમાં હું વચ્ચે વચ્ચે જે છે એ હું દૂર પુરાઈ દઈશ.